વેલકમ બેક ટુ ન્યુ વિડીયો ટુ ડે વી વિલ લર્ન સ્ટાન્ડર્ડ સિક્સ ગુજરાતી ચેપ્ટર નંબર ફોર્ટીન સારા અક્ષર સ્ટુડન્ટ સારા અક્ષર જે પાઠ છે તેની લેખિકા છે પિંકી બહેન પંડ્યા અને હવે હવે આપણે લેખિકા જે પિંકી બહેન પંડ્યા છે તેનો થોડો પરિચય જોઈ લઈએ તો તેનો જન્મ અઠ્યાવીસ પાંચ ઓગણીસો ઓગણ સિત્તેરમાં અમદાવાદમાં થયો હતો તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે એટલે કે પ્રોફેસર છે ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા ગુજરાતી કોર્ષ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે તેમણે સંશોધન કર્યા છે તેને માટે તેને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે સારા અક્ષર પાઠનો સાહિત્ય પ્રકાર સંવાદ છે એટલે કે આ જે ચેપ્ટર છે તે સંવાદ તરીકે રજૂ થયું છે અભ્યાસની સાથે સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું કેટલું બધું મહત્ત્વ છે તે આ પાઠમાં સંવાદ દ્વારા દર્શાવાયું છે ને બદલે મારજો વચાય ત્યારે કેવી ગળબડ થાય છે ને અર્થનો અનર્થ થાય તે તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે જો એમ લખાયેલું હોય કે ગાયો ને ચાર્જો તેને બદલે ને બદલે આપણે મારજો લખીએ એટલે કે ગાયો ને મારજો આવું લખીએ ત્યારે કેવી ગડબડ થાય છે અને અર્થનો અનર્થ થઈ જાય છે તે અહીંયા દર્શાવ્યું છે અને સાથે સાથે સારા અક્ષર શક્ય છે તેની ચર્ચા પણ સંવાદ દ્વારા આ પાઠમાં કરવામાં આવી છે ચાલો હવે આપણે પાઠ સમજવાની શરૂઆત કરીએ આ પાઠ સંવાદ સ્વરૂપે રજૂ થયો છે એટલે કે બે ત્રણ જે સ્ટુડન્ટ્સ છે તે જે વાતો કરે છે તે અહીંયા સંવાદ તરીકે આપેલું છે હાર્દિક કહે છે મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો ચાલને રમમાં બધા જ તારી રાહ જુએ છે એટલે હાર્દિક મેહુલને કહે છે કે તું તો લેસન એટલે કે શિક્ષકે આપેલું જે ટીચરે આપેલું જે ઘરે કરવાનું જે કાર્ય હોય છે કે જે હોમવર્ક હોય છે એ તો તું કરવા બેસી ગયો ચાલ રમવા આપણે જઈએ બધા જ તારી રમવા માટે રાહ જુએ છે એટલે મેહુલ એમ કે છે કે આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિને હાર્દિક કહે છે અરે વાહ તારી નોટના પાના કેવા મસ્ત છે લીસા લિસ્સા હા હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી જ નોટ ક્લાસમાં કેમ બતાવતા હશે મેહુલ જે લખતો તો તે હાર્દિકે જોયું એટલે તેની જે નોટબુક્સ હતી તેના જે પેજ હતા તેની તે વાત કહે છે કે હં તે કેવા સરસ છે લીલસા લીસા એટલે કે એકદમ સ્મૂધ છે એ કહે છે કે હવે મને ખબર પડી કે જે ટીચર છે તે ક્લાસમાં કાયમ તારે જ કામ એને બતાવે છે તમને પણ ખબર છે ને સ્ટુડન્ટ્સ કે જે સ્ટુડન્ટ્સના સારા રાઇટિંગ હોય તેની તેની જ નોટ ટીચર ક્લાસમાં બતાવતા હોય છે કે જુઓ આના રાઇટિંગ કેટલા સારા થાય છે એટલે મેહુલ તેને શું કહે છે કે મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે મેહુલ એને એમ કહે છે કે મારી નોટમાં જે પેઝ છે એકદમ સ્મૂધ છે એટલા માટે કાંઈ સાહેબ નથી ક્લાસમાં બતાવતા પણ નોટમાં હું લખતી વખતે છેકછાક એટલે કે જ્યાં લખાણ બરાબર ન લાગે ત્યાં એના ઉપર જે ચેકો મૂકીએ છીએ એવું હું નથી કરતો એટલે મારા જે નોટ હોય છે તે છેકછાક વગરની હોય છે એટલે સાહેબ બધાને બતાવે છે એટલે હાર્દિક એમ કહે છે કે હા પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને લખવાની પણ મજા આવે એટલે હાર્દિક એમ કહે છે કે જો પેજ સરસ હોય તો અક્ષર પણ સરસ જ લાગે અને આપણને લખવા માટેની પણ મજા આવે મેહુલ હવે એનો જવાબ દે છે કે લીસ્સા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય મેહુલ એવું કહે છે કે પાના લીસ્સા હોય એટલે અક્ષર સારા લાગે એવું ન હોય અને હાર્દિક અને મેહુલ જ્યાં આ બે વાતો કરતા હોય છે ત્યાં સોનલ આવે છે અને સોનલ કહે છે અરે હાર્દિક તને આ મેહુલને બોલાવવા મોકલ્યો હતો અને તું જ અહીં બેસી પડ્યો બધા ભીલું પણ નક્કી થઈ ગયા છે બધા તમારી રાહ જુએ છે સોનલ એમ કે છે કે હાર્દિક તને તો અમે બધાએ અહીંયા મેહુલને રમવા માટે બોલાવવા માટે મોકલ્યો હતો પણ તું જ અહીંયા એની સાથે બેસી ગયો બધા ભીલું એટલે કે રમતમાં જે સાથીદાર હોય જે પાર્ટનર બનાવવાના હોય એ પણ નક્કી થઈ ગયું છે અને બધા તમારી રાહ જુએ છે હવે મેહુલ કે છે જો સોનું તું જ કહે ને આ મારી વાત સમજતો નથી હવે મેહુલ સોનુને સમજાવવાની વાત કરે છે કે તું જ આને કંઈક સમજાવ આ મારી વાત તો સમજતો જ નથી એટલે સોનલ પૂછે છે કેમ શું થયું એટલે મેહુલ તેને જવાબ આપે છે કે એ મને કહે છે કે મારી નોટમાં પાનાલિસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે એવું તે કંઈ હોતું હશે હવે આ સાંભળીને સોનલ કહે છે ના યાર એવું તો ના હોય જો ને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે સોનલ કહે છે કે ના એવું ના હોય એમ કે મારા પપ્પા છે એ પણ મારા માટે વધારે કિંમતની નોટ ક્યાં લાવે છે હાર્દિક કહે છે મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા હાર્દિક એવું કહે છે કે મારા પપ્પાને તો હું આવી નોટ લાવવાનું કહું છું તો પણ તે લાવતા નથી એટલે આ લોકો જ્યાં વાતો કરતા હોય છે ત્યાં રાધા આવે છે અને રાધા કહે છે એવી બધી તો પપ્પાને ખબર પડે ને જે આપણા કામનું હોય તે મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ન લાવે એમાં એટલે હાર્દિક એવું કહે છે પણ એટલે તો મારા અક્ષર સારા નથી થતા હાર્દિકને હજી પણ એવું છે કે એના અક્ષર સારા નથી થતા તેનું કારણ તેની પાસે આવી લીસા પાનાની નોટ નથી તે છે એટલે સોનલ હવે એને સમજાવે છે કે એવું કશું નહીં મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ જ આવે છે સોનલ એવું કહે છે કે હું ભલે લીસા પાના હોય કે ન હોય એ એવી નોટબુકમાં લખું તો પણ કાયમ મારા અક્ષર તો સરસ જ લાગે છે એટલે રાધા શું એને કહે છે એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે ને એના લીધે એટલે એ એમ કહે છે કે તું અણીવાળી શાર્પ કરેલી પેન્સિલથી લખે છે ને એટલે તારા અક્ષર સારા લાગે છે હવે સ્ટુડન્ટ્સ અહીંયા જે આ સેન્ટેન્સ છે તેમાં નામપદ અને ક્રિયાપદ આપણે શોધીએ તું અણીવાળી પેન્સિલથી લખે છે અહીંયા અણીવાળી અને પેન્સિલ એ બે શબ્દ છે એ નામપદ છે અને લખે છે એ ક્રિયાપદ છે અશરફ કહે છે એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે હવે એની વાતમાં અશરફ પણ જોડાય છે અને એ કહે છે કે હા એટલે જ તું આખો દિવસ પેન્સિલને શાર્પ કરતી હોય છે એટલે હાર્દિકે ને બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરી નાખે છે હવે સોનલ એનો બધાનો જવાબ આપે છે કે એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું હવે એ એવું કહે છે કે જો લખવા માટે પેન્સિલની જે અણી હોય તે જો તૂટી જાય તો એને શાર્પ કરવી જ પડે ને જો પેન્સિલ જ બટકડી એટલે કે સહેલાઈથી તૂટી જાય એવી હોય તો હું શું કરું એટલે હવે રાધા કે છે કે સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે બ્લેડથી છોલીશ તો નહીં તૂટે એટલે રાધા શું કહે છે કે તું જે શાર્પનરથી છોલસ એટલે કે શાર્પનરથી એને સાર્પ કરશ ને એટલે કદાચ તે તૂટી જતી હશે તું જો બ્લેડથી એને શાર્પ કરીશ ને તો એ નહીં તૂટે એટલે ધવલ એમ કહે છે પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો એટલે અશરફ એમ કહે છે મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં ભક્કમદાર એટલે કે શું ધારદાર થઈ જાય એ શું કહે છે અશરફ કે મારી પાસે એવી બ્લેડ છે કે જેનાથી અણી તો ધારદાર થઈ જાય પણ આપણને જરાય વાગે નહીં એટલે રાધા એવું કહે છે પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે એટલે કેમ કે તારા અક્ષર સારા નથી થતા હવે અશરફ એનો જવાબ આપે છે કે અબુ અબુ એટલે કે પિતાજી તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો જ અક્ષર સારા આવે એટલે મેહુલેને પૂછે છે કે આ કલમ વળી શું છે એટલે મેહુલેને એવું પૂછે છે કે આ કલમ એ શું છે વળી અસરફ એમ કહે છે કે એક જાતની પેન જ કહેવાય બરુ કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આંગળીથી તીરછી છોલીને તેનાથી લખવાનું એવો જવાબ આપે છે કે એ એક જાતની પેન જ હોય બરુ બરુ એટલે શું કે એક પોચી સળીવાળો જે છોડ હોય ને એમાંથી એક પેન્સિલ જેવું બનાવેલું હોય એની પેન્સિલ જેવી લાકડી બનાવી હોય એમાંથી અને એને તીરછી એટલે કે ત્રાસી છોલી નાખીને કાપીને તેનાથી લખવાનું આવું લખવા માટે બનાવેલું હોય એટલે રાધા એમ કહે છે કે લાકડાથી તેઓ કંઈ ન લખાય એમ કહે છે લાકડાથી તો થોડું લખાય એટલે ધવલ એમ કહે છે કે એમાં સાઈ કે રિફિલ કેવી રીતે ભરાય રિફિલ રિફિલ એટલે સાહી ભરેલી પાતળી નળી જેને બોલપેનમાં મૂકીને લખવાનું કામ કરાય છે અશરફ કહે છે કલમમાં રિફિલ ના નખાય અને એમાં સાહી પણ નહીં ભરવાની અશરફ કહે છે કે જે આ પેન છે એમાં રિફિલિય નખાય અને એમાં ઇન્ક પણ નહીં ભરવાની એમ એટલે હવે આ સાંભળી અને ધવલ અને હાર્દિક બે એક સાથે એવું પૂછે છે કે તો પછી તો પછી કેવી રીતે લખાય એમ એટલે અશરફ એના જવાબમાં શું કહે છે કે કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું હવે આ ખડિયો છે એ શું હોય કે શાહી ભરવાનું જે પાત્ર હોય એટલે કેની જે બોટલ હોય તેની અંદર જે પેન હોય એને તમારે બોળવાની અને પછી તેનાથી લખવાનું એટલે હાર્દિક આ સાંભળીને શું કે છે તો તો વારે ઘડીએ ખડિયામાં જ બોળિયા જ કરવો પડે ને એમ તો તો તમારે એમ કે આપણે એવી રીતે જો બોળી બોળીને લખવાનું હોય તો આપણે વારંવાર લખતી વખતે બોળતું જવાનું ને પછી જ લખવાનું એમ એટલે અશરફ એમ કે છે હાંસ તો પણ એનાથી જ લખાય ખૂબ જ સરસ આવે છે એટલે એ એવું કે છે કે હા એવી રીતે કરવાનું પણ એનાથી જ લખાણ જે લખીએ છીએ તે ખૂબ જ સરસ લાગે છે હવે ધવલ એમ કહે છે કે એના કરતાં આપણી બોલપેન સારી બોલપેન એટલે શું કે જે રિફિલથી ચાલતી જે પેન હોય છે ને એ નહીં અણી છોલવાની ચિંતા શાહી ભરવાની માથાકૂટ કે ના ગંદા હાથ થાય રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની બસ એટલે ધવલ એવું કહે છે કે આપણે જે લખી છીએ એ પેન એના કરતા તો સારી પેનમાં કાંઈ ઝંઝટ જ નહીં કરવાની નો એમાં અણી છોલવાની હોય એટલે કે નો એને સાર્પ કરવી પડે નો એમાં ઇન્ક ભરવાની કોઈ મહેનત લેવી પડે કે નો ઇંક ભરવાથી જેમ આપણા હાથ ગંદા થાય એમ કાંઈ હાથ પણ ગંદા ન થાય અને જેમ અત્યારે બોલપેનમાં આપણે જોઈ છે કે જેમ રિફિલ ખલાસ થાય એટલે એ રિફિલ કાઢી અને બીજી રિફિલ તેની અંદર નાખી દેવાની સોનલ કહે છે પણ એનાથી તો અક્ષર ગંદા આવે સોનલ એવું કહે છે પણ આપણે જો બોલપેનથી લખીએ ને તો એનાથી અક્ષર સારા આવતા નથી તેનાથી ગંદા અક્ષર લખાય છે મેહુલ એવું કહે છે કે મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે મેહુલ એવું કહે છે કે જો હું થી લખું ને તો પણ મારા અક્ષર સારા આવે છે એટલે એ મેહુલ એવું કહે છે કે હું ગમે એનાથી લખું ને તો પણ મારા અક્ષર સારા જ થાય છે હવે સ્ટુડન્ટ્સ આપણે આ ચેપ્ટરનો એક પાર્ટ અહીંયા પૂરો કરશું અને જે આ ચેપ્ટર બાકી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં તે ચેપ્ટર ત્યાંથી સમજવાનું કન્ટિન્યુ કરશું તો સી યુ ઇન નેક્સ્ટ વિડીયો Thank you so much.